જામનગરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ હવે હાઈવે સુધી પહોંચ્યો છે અને આવા જે કિસ્સામાં વધુ એક વૃદ્ધનો ભોગ ઢોરને કારણે લેવાયો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વૃદ્ધ પતિ પત્ની એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે કુંટીઓ વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં વૃદ્ધ પતિનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે પત્ની પથારી વશ બન્યા છે. ત્યારે પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. ગત 9-3 ના રોજ મારા મમ્મી પપ્પા ઘરેથી નીકળ્યા અને સવારના અહીંથી ગામડે જતા હતા. રસ્તામાં ઓચિંતો કુટિયો આડો ઉતર્યો અને એક્સિડન્ટ થયું. તાત્કાલિક એમને હોસ્પિટલ, જીજી હોસ્પિટલ લઈ ગયા. ત્યાંથી વધુ સારવાર માટે એને રાજકોટ પ્રિફર કર્યા અને રાજકોટ અઠવાડિયું હોસ્પિટલમાં રહ્યા, ઘણા ઓપરેશન કર્યા, છતાં પણ સારવાર કારગત ન નીકળી અને મેં મારા પપ્પા ગુમાવ્યા છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મારા પરિવારજન ગુમાવતા મને ઘણું દુઃખ થાય છે, તો સરકાર આના ઉપર ધ્યાન રાખે અને આગળ આના ઉપર કંઈક કાર્યવાહી કરે અને રખડતા ઢોરનો જે ત્રાસ છે એ દૂર કરવાનો પ્રયત્ન. રખડતા ઢોરની બાબતમાં મહાનગરપાલિકા ખૂબ જ સિરિયસ એક્શન લઈ રહ્યું છે. આ બાબતમાં ખૂબ જ ગંભીર છે અને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. અમારી ટીમ આ બાબતમાં સક્રિય છે અને રોજે રોજ અમે 10-15-20-25 જેટલા ઢોરો પકડી અને એને અમારું જે કેટલ શેલ્ટર છે ત્યાં એને શિફ્ટ કરી રહ્યા છીએ અમે.